મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલ સરહદ વિવાદમાં કર્ણાટકના સરહદ વિવાદમાં બંને રાજ્યના નેતા એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે તેથી ભાજપની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે આ કારણે અમિત શાહે સંસદ ભવનમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બાઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બોલાવ્યા હતા શાહે સાફ શબ્દોમાં કહ્યું કે બંને રાજ્યોના નેતાએ સરહદ વિવાદને રાજકીય મુદ્દો ન બનાવે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવે શાહે બંને રાજ્યોને સૂચના આપી છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે નહીં ત્યાં સુધી કોઈ રાજ્યો એકબીજાનો વિસ્તારો પર કોઈ દાવો ના કરે શાહે વિપક્ષના નેતાઓ સાથે પણ વાત કરી છે બંને રાજ્યોમાં કોંગ્રેસ એનસીપી અને ઉદ્ધવ ઠાકરે જૂથે ખાતરી આપી છે કે સરહદ વિવાદને રાજકીય મુદ્દો નહીં બનાવે મહારાષ્ટ્ર બેલગાવી શહેર અને કર્ણાટકના પાંચ જિલ્લાના